હેલો ફ્રેન્ડ્સ ઇંગરાજ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત વીસથી પચીસ મિનિટમાં બની જતી એવી ઇન્સ્ટન્ટ સુરતી સેવ સેવખમણીની રેસીપી ચણાની દાળને પલાળવાની કે પીસવાની ઝંઝટ વગર ખૂબ જ ઓછી મહેનતમાં બની જતી આ સેવ ખમણી આજે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું જેનાથી તમારી સેવખમણી છૂટી છૂટી અને ફરસાણવાળાની દુકાન જેવી જ બનશે તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ઇન્સ્ટન્ટ શેવખમણીની રેસિપી શરૂ કરીએ ઇન્સ્ટન્ટ શેવખમણી બનાવવા માટે અહીં મેં એક કપ ચણાનો લોટ લીધો છે એને આપણે ચાળી લઈશું ચણાના લોટને હંમેશા ચાળીને જ લેવાનો જેથી તેની અંદર જે ગાંઠા હોય તે નીકળી જાય પરફેક્ટ ઢોકળા બનાવવા માટે હંમેશા લોટને ચાળીને જ લેવાનો છે તો લોટ ચડાઈ ગયો છે હવે લોટને બાજુમાં મૂકી દઈએ હવે એક બાઉલ લઈશું અને એમાં અડધી ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલ એટલે કે સાઇટ્રિક એસિડ ઉમેરી દઈએ લીંબુના ફૂલ ન હોય તો તમે એક ચમચી લીંબુનો રસ પણ ઉમેરી શકો છો હવે એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી દઈએ અને હવે એમાં થોડું પાણી એડ કરીશું અને સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ ઓગળે ત્યાં સુધી આપણે એને હલાવી લઈએ તો આપણા લીંબુના ફૂલ અને ખાંડ સરસ ઓગળી ગઈ છે હવે એમાં આપણે ચાળીને રાખેલો ચણાનો લોટ ઉમેરી દઈએ હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું સાથે ઢોકળામાં સાઇનિંગ આવે એ માટે આપણે એક મોટી ચમચી તેલ એડ કરી દઈએ હવે બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લઈએ અને થોડું થોડું પાણી એડ કરતાં જઈ મીડિયમ થીક બેટર બનાવી લઈએ તો પાણી હંમેશા થોડું થોડું જ એડ કરવાનું એકસાથે પાણી ક્યારેય એડ નહીં કરવું હવે આપણું બેટર તૈયાર છે આટલા બેટર માટે અહીં મારે પોણો કપ પાણીની જરૂર પડી છે તો હવે ઢોકળાના બેટરને આ રીતે એક જ ડાયરેક્શનમાં થઈ પાંચ મિનિટ માટે હલાવી લઈએ તો આ રીતે એક જ ડાયરેકશનમાં બેટરને ફેરવવાથી બેટરમાં હવાના કણ ભરાય છે અને આપણા ઢોકળા એકદમ સરસ ફૂલેલા બને છે તો પાંચેક મિનિટ પછી બેટરનો કલર લાઇટ થઈ ગયો છે અને તે ફ્લફી પણ થઈ ગયું છે બેટરને બાજુ પર રાખી દઈએ ખમણ ઢોકળા બનાવવા માટે અહીં મેં એક મોલ્ડ લીધું છે અને એને આ રીતે તેલથી ગ્રીસ કરી લઈએ તમે કોઈ પણ થાળી પણ લઈ શકો છો તો હવે આપણે એને બાજુ પર મૂકી દઈએ અને આ બાજુ આપણું બેટર પણ સરસ સેટ થઈ ગયું છે હવે એમાં એક ટીસ્પૂન ઈનો ઉમેરી દઈએ તમે ઈનોની જગ્યાએ અડધી ટી સ્પૂન સોડા પણ લઈ શકો છો ઈનોને એક્ટિવેટ કરવા થોડું પાણી એડ કરી દઈશું અને ફરીથી એક જ ડાયરેક્શનમાં એકાદ મિનિટ માટે હલાવી લઈએ તો તમે જોઈ શકો છો આપણું બેટર ફૂલીને એકદમ ફ્લફી થઈ ગયું છે હવે આપણે જે મૂલને તેલથી ગ્રીસ કરીને રાખ્યું છે એમાં આ બેટરને ઉમેરી દઈએ જો તમારી પાસે મોલ્ડ ના હોય તો થાળીમાં પણ કરી શકાય હવે અહીં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું તો પાણી ગરમ થઈ ગયું છે એમાં આપણે મોલ્ડને મૂકી દઈશું અને ઢાંકીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર પંદર મિનિટ માટે થવા દઈએ તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ઢોકળાને ચેક કરીશું તો આ રીતે ચપવાથી ચેક કરીશું તો આપણું ચપ્પું એકદમ ક્લીન આવે છે મતલબ કે આપણા ઢોકળા સરસ થઈ ગયા છે હવે આપણે એને લઈ લઈએ અને ઢોકળાને આપણે થોડા ઠંડા થવા દઈશું તો આપણા ઢોકળા હવે ઠંડા થઈ ગયા છે અને ચપ્પાથી એને આ રીતે બધી જ સાઈડ ખોલી દઈશું હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ આ રીતે થોડું ટેપ કરશો એટલે આપણા ઢોકળા નીકળી જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફ્લફી અને જાળીવાળા ઢોકળા બનીને તૈયાર છે હવે ઢોકળાને આ રીતે કટ કરી લઈએ તો ઢોકળાના ચાર પીસ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરસ ફ્લફી અને જાળીદાર બનેલા છે હવે આપણે ખમણીની મદદથી એને ખમણી લઈશું આ રીતે ખમણીની મદદથી કરવાથી એક સરખો જ ચૂરો થાય છે તમે હાથની મદદથી પણ આ રીતે ભૂકો કરી શકો છો પણ ખમણીની મદદથી કરવાથી એક સરખો બજાર જેવો જ એનો ચૂરો બને છે તમે જોઈ શકો છો આપણા ઢોકળાનો ચૂરો એકદમ છૂટો છૂટો થયો છે હવે આપણે એને વઘારીએ તો આપણે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તેલ ગરમ થાય પછી એમાં એક ચમચી રાઈના દાણા એડ કરીશું એક ચમચી તલ એડ કરીશું છથી સાત કરીપત્તા બેથી ત્રણ લીલા મરચાંને આ રીતે ઝીણા સમારીને એડ કરી દઈએ અને એકાદી મિનિટ માટે આપણે સાંતળી લઈએ તલ આ રીતે ફૂટવા લાગે પછી એમાં હળદર એડ કરી દઈશું અને વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી દઈએ એક કપ બેસનના ખમણ માટે વન ફોર્થ કપ જેટલું જ પાણી લેવાનું પાણી ઉકળે પછી એમાં ત્રણ ટીસ્પૂન જેટલી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને આ રીતે ખાંડ ઓગળી જાય પછી આપણે જે તૈયાર કરીને ભૂકો રાખ્યો છે એ ઉમેરી દઈએ હવે આપણે એને હળવા હાથેથી મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે એકદમ લો રાખીશું તો તમે જોઈ શકો છો આપણી ખમણી એકદમ છૂટી છૂટી બનીને તૈયાર છે તો આ રીતે બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લેવાની તો હવે બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો એ એકદમ ખમણી છૂટી છૂટી બનીને તૈયાર છે હવે આપણે એમાં થોડા ધાણા ઉમેરી દઈએ મિક્સ કરી લઈશું તો હવે આપણી સેવખમણી તૈયાર છે હવે આપણી ખમણીને સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ છૂટી છૂટી આપણી સેવખમણી બની છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે આપણે એના ઉપર ઝીણી સેવ એડ કરી દઈશું અહીં હું થોડી તૂટી ફ્રૂટી એડ કરું છું તમે દાડમના દાણા પણ લઈ શકો છો થોડા ધાણા એડ કરી દઈએ તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી સેવખમણી તૈયાર છે